વિદેશથી આવતા કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓને બહેરામપુરામાં આવેલી ચેપી રોગ હોસ્પિટલમાં લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચેપી રોગ હોસ્પિટલની આજુબાજુના લોકોને જાણ થતા લોકો ગભરાઈ ગયા હતા અને આ વાતની જાણ સ્થાનિક કાઉન્સિલર શ્રીને થતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. ડમ્પિંગ સાઇટ અને સુઆરેસ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા અમદાવાદનો બધો જ કચરો આ વિસ્તારમાં ઠલાવવામાં આવે છે અને હવે કોરોના વાયરસ સંભવિત દર્દીઓ ઓછી ફેસિલિટી ધરાવતી ચેપી રોગ હોસ્પિટલમાં લાવી બહેરામુંગાને અન્યાય કરવામાં આવી રહ્યો છે તે મુજબની રજૂઆત કરતા રાતોરાત તંત્રને નિર્ણય બદલવાની ફરજ પડી હતી અને કોરોના સંભવિત દર્દીઓને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સમાચાર મુજબ કાલે અમને ખબર પડી બહેરામપુરા ચેપી હોસ્પિટલ સામેની તમામ ચાલીઓ વાળાને કે ચેપી હોસ્પિટલમાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓને અહીંયા લાવવાના હતા તો એની રજૂઆત અમે બદ્રુદ્દીન શેખ સાહેબને કરી તો બદ્રુદ્દીન શેખ સાહેબે દિલથી કામ અમારું ઉપાડ્યું અને રજૂઆત ઉપલા લેવલે કરી અને કમ્પ્લીટ કામ કરી અને એવી રજૂઆત થઈ સામેથી ઓફિસરોને કે હવે અમે અહીંયા નહીં લાવીએ. બદ્રુદ્દીન શેખ સાહેબનો ખૂબ ખૂબ આભાર. બદ્રુદ્દીન શેખ સાહેબ, જફરભાઈ અજમેરી વોર્ડ પ્રમુખ અને જફરભાઈ કોંગ્રેસ અગ્રણી. આપ લોકોએ રજૂઆત કરી. ગઈકાલે રાતના પણ કેટલાક લોકો સાહેબને મળવા માટે ગયા હતા અંદર, ત્યારે એમણે એવું કીધું હતું કે જે ફોરેનથી આવશે એ લોકોને એડમિટ અહીંયા ચેપી રોગમાં કરવામાં આવશે. પછી આ લોકો આવીને મને વાત કરી, લલિતભાઈને કેટલીક બહેનો પણ આવી હતી કે સાહેબ આ રીતે છે ને એ લોકો આવશે તો ચલો અડધા કલાકમાં ત્યાં આવશે. મીન વાઇલ મેં મીડિયાને જાણ કરી કે ભાઈ આવી વાત છે અને લોકોનો વિરોધ છે, હું જગ્યા ઉપર જઈ રહ્યો છું એટલે એ લોકોને ખ્યાલ આવી ગયો એટલે હવે નિર્ણય એ લોકો બદલી રાખ્યો છે. હવે એમ કે છે અહીંયા નહીં આવે, સોલા સિવિલો જશે. જે મહેનત છે એ ચાર ચાર લાગી ગયા આપણને સફળતા મળી એટલે હવે આપણું આંદોલન અત્યારે શરૂ કરીએ છીએ. આવું કઈ પણ હોય તો જાગૃતિ રાખજો, તમે જાગૃતિ તમને આભારી છે, એ પ્રમાણે જાગૃતિ તમે કરી એના કારણે જ આ બંધ રહ્યું. આભાર. મયુર ટેલર સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, અહેમદાબાદ.